નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બુક બટ યુટ્યુબ ચેનલમાંથી સ્વાગત કરું છું આજે જોઈએ પચીસ ઓગસ્ટ બે હજાર મહત્વના પ્રશ્નો તેમાં આપણે ચર્ચા કરવાના છીએ બટ ગઈકાલે જે ક્વેશ્ચન પૂછ્યા હતા ચોવીસ ઓગસ્ટના રોજ તેમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કન્ફ્યુઝ થયા છે અને લાસ્ટમાં લાસ્ટ આપણે ચાર ક્વેશ્ચનના આન્સર રાઈટ હોય તો પણ આપણે વિજેતા ડિક્લેર કરતા હતા બટ આજના જે ક્વેશ્ચન જે આન્સર મળવા જોઈતા હતા એટલે કે ગઈકાલના ક્વેશ્ચન આજે જે આન્સર મળવા જોઈતા હતા તે ત્રણ આન્સર વધારે વધારે સાચા પડ્યા છે તો આપણે એમને વિજેતા ડિક્લેર નહીં કરીએ ફરીથી એકવાર તમને ક્લેરિફિકેશન પણ આપીશ કે ક્યાં ક્વેશ્ચનમાં તમે ગડબડ કરી છે તો કદાચ એના આધારે ક્લેરિફિકેશન નો નહીં થયું હોય એટલા માટે આન્સર રાઈટ નહોતા ચલો વિડીયોના અંતમાં આપણે એની ફરીથી ડિસ્કસ કરીશું આજે જોઈએ આપણે અગત્યના જે પ્રશ્નો છે તેને ડિસ્કસ કરીએ રાષ્ટ્રીય ભરતી એજન્સી એટલે કે નેશનલ રિક્રુટમેન્ટ એજન્સી દ્વારા લેવામાં આવતી વિવિધ પરીક્ષાઓમાં મેળવેલ ગુણને આધારે નોકરી આપવાના નિર્ણયનો અમલ કરનારું પ્રથમ રાજ્ય કયું બન્યું હવે જો કેન્દ્ર સરકારે નેશનલ રિક્રુટમેન્ટ એજન્સી તો બનાવી દીધી હવે પરંતુ એના આધારે જે ગુણ મેળવેલા છે તેના આધારે નોકરી આપવા માટેનો નિર્ણય કરનાર એટલે કે એનો અમલ કરનાર એક રાજ્ય છે તે કયું રાજ્ય છે તો પ્રથમ રાજ્ય બન્યું છે મધ્યપ્રદેશ તો આપણે એ યાદ રાખવું જોઈએ મધ્યપ્રદેશ પ્રથમ આ પ્રકારનું રાજ્ય બન્યું છે હવે જો અહીંયા જે એક્ઝામ છે એ કોમન એલિજિબિલિટી ટેસ્ટ તો તેમાં ગ્રેજ્યુએટ લેવલ હાયર સેકન્ડરી લેવલ અને મેટ્રિક્યુલેટ એટલે કે દસ પાસ બાર પાસ અને ગ્રેજ્યુએટ આ પ્રકારની અલગ અલગ રીતે લેવાશે પરંતુ વર્ષમાં બે વખત લેવાશે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે જાહેરાત પ્રમાણે રાષ્ટ્રીય ભરતી એજન્સી દ્વારા લેવામાં આવતી વિવિધ પરીક્ષાઓ મેળવેલ ગુણ છે એના આધારે રાજ્યમાં નોકરી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને આ પ્રકારનો નિર્ણય કરનાર મધ્યપ્રદેશ એ આખા ભારત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે રાજ્યના યુવાનોને એનઆર એટલે કે નેશનલ રિક્રુટમેન્ટ એજન્સીના મેરિટના આધારે નિયત કેટેગરીમાં સરકારી નોકરી આપવામાં આવશે કોમન એલિજિબિલિટી ટેસ્ટ નું મેરિટ છે એ 3 વર્ષ સુધી માન્ય રહેશે. કઈ ભારતીય પ્રાઇવેટ ડિફેન્સ કંપની દ્વારા બનાવેલ પિનાક રોકેટનું તાજેતરમાં સફળ પરીક્ષણ કરવામાં આવ્યું? હવે અહીંયા પિનાક રોકેટનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે તો એ કઈ પ્રાઇવેટ ડિફેન્સ કંપની બનાવ્યું છે? તો આપણો આન્સર થશે ઇકોનોમિક એક્સપ્લોઝિવ લિમિટેડ. ઇકોનોમિક એક્સપ્લોઝિવ લિમિટેડ નામની એક કંપની છે જે 100% પ્રાઇવેટ કંપની છે. એમણે આ એક પ્રકારનું રોકેટ એમનું પરીક્ષણ કર્યું છે અને એ કયું રોકેટ હતું પિનાક રોકેટ ભારતે સો ટકા પ્રાઇવેટ ક્ષેત્રની ઇકોનોમિક લિમિટેડ એમના દ્વારા ઉત્પાદિત પિનાક રોકેટનું સફળ પરીક્ષણ કર્યું છે આ પરીક્ષણ એ રાજસ્થાનના પોખરણ ફાયરિંગ રેન્જ પર કરવામાં આવ્યું હતું ક્યાં કરવામાં આવ્યું હતું એક્ઝિટ ક્યાં કરવામાં આવ્યું હતું તો રાજસ્થાનના પોખરણ ફાયરિંગ રેન્જ છે ત્યાંથી કરવામાં આવ્યું હતું જ્યાં આપણે સ્માઇલિંગ મુદ્દાનું પણ અહીંયા આ પ્રકાર એક ઓપરેશન કરવામાં આવ્યું હતું એટલે કે ઇન્દિરા ગાંધીના સમયમાં અને અટલ બિહારી વાજપેયીના સમયમાં પણ આ પ્રકારે પોખરણ પર હતા પોતા એ એલ એટલે કે ઇકોનોમિક લિમિટેડ દ્વારા એમની સાથે સંરક્ષણ ટેકનોલોજી બાબતે ટેકનોલોજી ટ્રાન્સફર એગ્રીમેન્ટ કર્યા હતા આ અંતર્ગત ઈ કંપની ભારતીય સેના માટે ડીઆરડીઓ વિકસિત કરેલ રોકેટ મિસાઇલનું ઉત્પાદન કરશે હવે તેમ આ કંપની છે એ સો ટકા ખાનગી ક્ષેત્રે બનાવેલ પ્રથમ ભારતીય રોકેટ મલ્ટી બેરલ પિનાકનું પરીક્ષણ થયું પિનાક રોકેટ સિસ્ટમ ફ્લાઇટ આર્ટિલર રોકેટ સિસ્ટમ છે હવે આ કઈ રીતે કામ કરે છે તો રોકેટ રોકેટ છે છે એ સિસ્ટમ સિસ્ટમ ફ્લાઇટ જેમાં બંને બાજુ રોકેટ હોય છે જે અડતાલીસ સેકન્ડના સમયે એક એક પ્રકાર રોકેટ છોડી શકાય છે એટલે કે જે રોકેટ હોય છે એ બે સ્ટેજમાં આ અલગ અલગ હોય છે છ અહીંયા હોય છે અને છ આ સાઈડ હોય છે વચ્ચે આ પ્રકારે તો હવે અહીંયાથી બંને સાઈડથી આ રોકેટને ફાયર કરવા હોય તો પણ કરી શકાય છે સાત થી આ સાત કિલોમીટરથી એસી કિલોમીટર સુધીના લક્ષ્યને નષ્ટ કરી શકે છે પિનાક રોકેટ ઉપયોગ ભારતે યુદ્ધમાં કર્યો હતો અને તેના લીધે અન્ય દેશો પણ આ રોકેટ લોન્ચર ખરીદવા માટે તૈયારી દર્શાવી છે જો હવે અહીંયા ભારત અહીંયા ઘણું બધું એક પ્રોફિટ તો ઘણું બધું એવું આવી ગયું છે કે હવે આપણે ભારતે કારગીલ યુદ્ધ થયું હતું અને આ કારગીલ યુદ્ધમાં આ સિસ્ટમનો ઉપયોગ કર્યો હતો એટલે હવે અન્ય દેશો પણ આ સિસ્ટમ ભારત પાસેથી ખરીદશે તાજેતરમાં ચર્ચામાં રહેલ સપ્લાય ચેન રિસિલિયન્સ ઇનિશિયેટિવ ની પહેલ કયા દેશે કરી કયા દેશે પ્રકારની પહેલ કરી છે તો જાપાને આ પ્રકારની પ્રથમ શરૂઆત કરી દીધી છે એની પહેલ કરી છે તાજેતરમાં જે ખૂબ ચર્ચામાં રહ્યું સપ્લાય ચેન રિસિલિયન્સ ઇનિશિયેટિવ પહેલની સૌપ્રથમ શરૂઆત જાપાન દ્વારા કરવામાં આવી હતી અને ત્યારબાદ ભારત ઓસ્ટ્રેલિયા અને જાપાને સંયુક્ત રીતે એસસીઆરઆઈ પહેલ પર કાર્ય કરવા માટે એક વાતની શરૂઆત કરી દીધી છે આ એસસીઆરઆઈ પહેલનો ઉદ્દેશ ચીન પરની નિર્ભરતા ઘટાડવી વિદેશી નિવેશમાં વધારો કરવો અને ઇન્ડો પેસિફિક વિસ્તારનો જે ક્ષેત્ર છે તેમાં આ દેશો વચ્ચેની ભાગીદારીમાં વધારો કરવાનો જો આ ચીન પરની જે નિર્ભરતા છે હવે એનાથી ઓછી કરવાની છે એટલે ચીન પર આપણી પાસે આપણે જે ચીન પ્રત્યે એવું રાખવું પડે છે કે ચીન પાસેથી કોઈ પણ વસ્તુ લાવવી છે ચલો અહીંયાથી કોઈ વસ્તુ ઉત્પાદન થાય છે એના કરતાં ચીનથી ખૂબ સસ્તી મળશે તો હવે એની પર આપણે નિર્ભર બન્યા છીએ અને એના લીધે શું થયું કે આપણે અલગ કોઈ પ્રકારનું નવું પ્લાનિંગ પણ ના કર્યું હવે દિવસે ને દિવસે આપણે એના પર નિર્ભર બનતા ગયા કે કારણ કે આપણી પાસે જે વસ્તુ મોંઘી પડે છે તો આપણે શું કરીએ બીજા પાસેથી ખરીદી લઈએ ચીન પાસેથી ખરીદીએ અને ચીન પાસેથી ખરીદીએ છીએ આપણે ત્યાંથી એ લોકો તૈયાર આપી દે છે તો આપણે શું કામ મહેનત કરીએ તો આ પ્રકારની જે શરૂઆત રહી એટલે કે એક માનસિકતા રહી અને એના લીધે આપણે એક નિર્ભરતા આપણે ડિપેન્ડેસીટી ચીન પર જતી રહી હવે એને ઘટાડવી છે અને વિદેશી નિવેશમાં એટલે વિદેશથી જે ઇન્વેસ્ટ આવે છે એમાં વધારો કરવા માટે અને સાથે સાથે ઇન્ડોપેસિફિક વિસ્તારના જે દેશો છે એની વચ્ચે ભાગીદારી કરવા માટે આ એક નવી શરૂઆત કરવામાં આવે છે સપ્લાય ચેન ચેઇન રિસિડન્સ શરૂઆત કરવામાં આવે છે આ પહેલ અંદાજે નવેમ્બર બે માં શરૂ કરી દેવાની યોજના ધરાવે છે જો હવે અહીંયા શું થયું કે ભાઈ કે તમે ક્વાડ સિસ્ટમ ઘણી વખત નામ સાંભળો યુ યુએડી ક્વાડ દેશો તો ક્વાડ દેશમાં કોનો કોનો સમાવેશ થાય છે એક તો છે જાપાન ભારત ઓસ્ટ્રેલિયા અને અમેરિકા યુએસએ આ એમનો સમાવેશ થાય છે એક ખાસ યાદ રાખજો તાજેતરમાં નિધન પામેલ ભાસ્કર મૈતી કઈ રમતના પૂર્વ ખેલાડી હતા ભાસ્કર મહેતી એ કઈ રમત સાથે સંકળાયેલા હતા તો ભાસ્કર મહેતી એક ફૂટબોલ સાથે સંકળાયેલા હતા હાલમાં તેનું તાજેતરમાં નિધન થયું છે ભારતીય પૂર્વ ફૂટબોલ ગોલકીપર ભાસ્કર મૈતીનું તાજેતરમાં નિધન થયું છે તેઓ ગોલકીપર સાથે સંકળાયેલા હતા એક ખાસ યાદ રાખજો ફૂટબોલ તો ખરા બટ તેમાં ગોલકીપર ઓગણીસો સિત્તેર થી ઓગણીસો એસી વચ્ચે તેઓ દેશના સૌથી પ્રખ્યાત અને ઉત્કૃષ્ટ ગોલકીપર રહ્યા હતા ઓગણીસો પંચોતેર થી ઓગણીસો એસી દરમિયાન સંતોષ ટ્રોફીમાં તેમણે મહારાષ્ટ્ર ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને વર્ષ ઓગણીસો મફતલાલ સ્પોર્ટ્સ ક્લબ તરફથી રમ્યા હતા અને બાદમાં ઓગણીસો એક્યાસી માં રાષ્ટ્રીય ફર્ટિલાઇઝર ક્લબ તરફથી પણ તેઓ રમ્યા હતા અને છેલ્લે તેમણે એ આરસીએફ એટલે કે રાષ્ટ્રીય કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર ના કોચ પદે પણ રહ્યા હતા હવે જો અહીંયા એમણે શું કર્યું ભારતના આપણે જે પ્રખ્યાત ફૂટબોલ ખેલાડી હતા ખાલિદ જામિલ ખાલિદ જામિલ અને અભિષેક યાદવ તો એમને પણ એવું ટ્રેનિંગ આપી ચૂક્યા છે એમને પોલ્ટ્રી રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ ની સ્થાપના કયા રાજ્યમાં થશે પોલ્ટ્રી રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ ની સ્થાપના કરવામાં આવશે તે કયા રાજ્યમાં કરવામાં આવશે તો તમિલનાડુ ખાતે કરવામાં આવશે તમિલનાડુના મુખ્યમંત્રી ઈ પલાની સ્વામી જાહેરાત કરી કે તમિલનાડુના તમિલનાડુના નમક્કલ જિલ્લામાં પોલ્ટ્રી રિસર્ચ ઇન્સ્ટી ઇન્સ્ટિટ્યુટ એટલે કે મરઘા ઉછેર સંશોધન કેન્દ્રની સ્થાપના કરવામાં આવશે તમિલનાડુના કયા જિલ્લામાં કરવામાં આવશે તો નમક્કલ જિલ્લામાં કરવામાં આવશે પરંતુ ક્યાં કરવામાં આવશે તમિલનાડુમાં કરવામાં આવશે તમિલનાડુના કયા જિલ્લામાં તમિલનાડુના નમક્કલ જિલ્લામાં આ પોલ્ટ્રી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરવામાં આવશે નમક્કલ દક્ષિણ ભારતનું સૌથી મહત્વનું મરઘા સંવર્ધન કેન્દ્ર છે અને ઉપરાંત હવે અહીંયા તમિલનાડુમાં વેલુર ખાતે સોપારી સંશોધન સ્ટેશનની પણ સ્થાપના કરવામાં આવશે જો તમિલનાડુની વાત કરીએ તો હમણાં આપણે ટેગનું પણ ચર્ચા કરી હતી તો તમિલનાડુના તંજાવુર નેટિવર્ક અને અરંબાડા કોતરકામ છે એમને પણ તાજેતરમાં મળ્યો હતો અને એ સિવાય દિંડુકુલ તાળાને પણ મળ્યો મેળવતો અને કડાંગી સાડી એને પણ મળ્યો મેળવતો ઈસરો ઈસરોનું પોતાનું એક અંતરિક્ષ સ્ટેશન બનાવશે અને આ અંતરિક્ષ સ્ટેશન એ ત્રીજું હશે થર્ડ અંતરિક્ષ સ્ટેશન બનાવશે તમિલનાડુના

અને હવે તેઓ એના મેનેજિંગ ડિરેક્ટર બનશે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર ભૂતપૂર્વ કર્મચારી વિભાગ અને તાલીમ સચિવ બીપી શર્માની અધ્યક્ષતામાં આ પદ માટે અશ્વિની ભાટિયાની ભલામણ કરવામાં આવી હતી એસબીઆઈનું મુખ્ય મથક ક્યાં છે એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે એનું હેડક્વાર્ટર આવેલું છે મહારાષ્ટ્ર ખાતે મુંબઈ મહારાષ્ટ્ર ખાતે આવેલું છે ચેરમેન કોણ છે એસબીઆઈના ચેરમેન તો રજનીશ કુમાર મેનેજિંગ ડિરેક્ટર કોણ છે તો મેનેજિંગ ડિરેક્ટર તરીકે હવે અશ્વિની ભાટિયાની નિમણૂક કરવામાં આવી છે જે પી કે ગુપ્તાનું સ્થાન લીધું છે સિક્યુરિટી એન્ડ એક્ચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાના નવા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે કોને નિમણૂક કરવામાં આવે છે તો નવા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડિરેક્ટર તરીકે જીપી ગર્ગની નિમણૂક કરવામાં આવી છે જીપી ગર્ગની નિમણૂક કરવામાં આવી છે સિક્યુરિટી SEBI ના ડિરેક્ટર તરીકે જીપી ગર્ગના નામની જાહેરાત કરવામાં આવી છે અને આ જીપી ગર્ગ એ પહેલા SEBI ના ચીફ જનરલ કાર્ય કરતા હતા આ જીપી ગર્ગ એ ઓગણીસો ચોરાણું માં સેબીમાં જોડાયા હતા સેબીની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી સેબીની સ્થાપના થઈ હતી નાઇન્ટીન નાઇન્ટી ટુમાં અને ત્યારબાદ ઓગણીસો ચોરાણું તેઓ ચીફ જનરલ મેનેજર તરીકે જોડાયા હતા એની સ્થાપના ક્યારે થઈ હતી ઓગણીસો બાણું બાર એપ્રિલ

સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા પુરસ્કાર વિશે વાત કરીએ ભારતની એકતા અને અખંડિતતામાં ફાળો આપવાના ક્ષેત્રમાં સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા પુરસ્કાર માટેની ઓનલાઈન નામાંકન પ્રક્રિયા છે એને હવે એકત્રીસ ઓક્ટોબર બે વીસ સુધી લંબાવવામાં આવી છે નામાંકન એ ગૃહ મંત્રાલયની વેબસાઇટ પર ઓનલાઈન પ્રાપ્ત થઈ થઈ રહ્યા છે ભારત સરકાર સરદાર વલ્લભભાઈ પટેલના સ્મરણાર્થે પુરસ્કાર આપે છે એટલે કે હવે એની શરૂઆત કરી દેવામાં આવી છે હમણાં હમણાંની શરૂઆત કરવામાં આવી છે ચલો એના વિશે તમારે એક કમેન્ટમાં લખવાનું છે

નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પોતાની આંતરરાષ્ટ્રીય સહકાર કંપની એનપીસીઆઈ ઇન્ટરનેશનલ લોન્ચ કર્યું છે એનપીસીઆઈ એનું પૂરું નામ શું થશે તો નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એમણે પોતાનું યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ એટલે કે યુપીઆઈ આપણે ઘણી વખત વાત કરતો હોય ને કે યુપીઆઈ પેમેન્ટ કર્યું છે UPI દ્વારા પેમેન્ટ કર્યું છે તો એનું પૂરું નામ થાય છે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ એની લોકપ્રિયતા વધી છે અને રૂપે કાર્ડ એના રૂપે કાર્ડ નેટવર્ક આંતરરાષ્ટ્રીય બજારમાં શરૂ કરશે હવે રૂપે કાર્ડ કેમ લાવ્યા એના માટે પણ આપણે અગાઉ વાત કરી ચૂક્યા છીએ રૂપે કાર્ડ આપણું ભારતનું આ પ્રકારનું એક પેમેન્ટ ઇન્ટરફેસ છે ખાસ યાદ રાખજો જો આપણું ભારતીય છે તો તમારી પાસે કદાચ વિઝા કાર્ડ હશે માસ્ટર કાર્ડ હશે તો આ બધા ક્યાં છે યુએસએના છે બટ આપણું ભારતનું કયું છે રૂપે કાર્ડ છે આ ની યુપીઆઈ સિસ્ટમ અને રૂપે કાર્ડ નેટવર્કની માંગ આફ્રિકા અને મિડલ ઇસ્ટ દેશમાં સૌથી વધારે છે જો હવે રૂપે કાર્ડ ભારત આપણે વડાપ્રધાન જ્યાં પણ જાય છે ને ત્યાં રૂપે કાર્ડ લઈને જાય છે અને તે દેશમાં એગ્રીમેન્ટ કરે છે કદાચ તમને યાદ હોય તો આપણે જે મેગા લેક્ચર હતા તો એ મેગા લેક્ચરમાં અને ક્લાસના વિદ્યાર્થીઓ સાથે ડિસ્કસ કરી હતી કેમ આપણે રૂપે કાર્ડ લોન્ચ કર્યું છે વિકસાવ્યું છે આટલી બધી સારી ફેસિલિટી છે તો પણ હવે જો આ બીજા માસ્ટર કાર્ડ જે બીજા કાર્ડ છે આ બધા કાર્ડ કેવા છે કે જે ઇન્ટરનેશનલ કાર્ડ છે અમેરિકાને કંપની છે અમેરિકા એક વખત રશિયામાં જે સિસ્ટમની સેવા આપે છે એ બંધ કરી દીધી હતી કાર્ડ બંધ કરી દીધા હતા તો શું થયું કે આપણી પાસે પૈસા છે બેંકમાં પૈસા છે બટ આપણે કોઈ પણ પ્રકાર હવે એટીએમમાંથી પૈસા વિડ્રોલ કરી શકતા નથી ડેબિટ કાર્ડમાંથી વિડ્રોલ કરી નથી શકતા તો શું થયું કે ભારત પણ એવું ઈચ્છે છે કે જયારે કદાચ અમેરિકા એવું કહેશે કે ચલો ભારતમાં પણ આ પ્રકારના બધા જ કાર્ડ બંધ કરી દેવામાં આવે તો આપણે શું થશે છે આપણી ઇકોનોમી આખી હલબલ થઈ જશે અર્થક વિક આવી જશે આપણે ઇકોનોમીમાં તો ભારતે જ વિચાર્યું કે આપણે ભારતે પોતાને પોતાની આ પ્રકારની પેમેન્ટ સિસ્ટમ વિકસાવી જોઈએ એટલે રૂપે કાર્ડ સિસ્ટમ ચાલુ કરી જેથી કરીને કોઈના પર આપણે ડિપેન્ડ ન રહેવું પડે એટલે કે આપણે ખરેખર ખરા અર્થમાં આપણે કહી શકીએ આત્મનિર્ભર એટલા માટે આ રૂપે કાર્ડ શરૂ કર્યું છે અને એક રિક્વેસ્ટ કરી કે જો તમારી પાસે જો તમે વિદેશમાં વારંવાર વિદેશમાં જવાનું ન થતું હોય અને વિદેશથી કોઈ પરચેસ કરવાનું ન થતું હોય તો મારા ખ્યાલથી રૂપે કાર્ડ આપણે લેવું જોઈએ મારી પાસે જે પણ બેંક છે એક્સિસ બેન્ક તો એક્સિસ બેંકનું મારું જે કાર્ડ હતું એ મેં કેન્સલ કરાવીને રૂપે કાર્ડ કરાવી દીધું છે જો તમારે પણ આ પ્રકારની સેવા તમારે વાપરવી હોય તો તમે વાપરી શકો આપણું ભારતનું તો છે ભારતનું છે તો આપણે ભારતનો ઉપયોગ કરવો જોઈએ અને એમાં જેટલું વિઝા માસ્ટર માસ્ટરકાર્ડમાં જેટલી ફેસિલિટી મળે છે એટલી જ ફેસિલિટી રૂપે કાર્ડમાં મળે છે ઇવન કે તમે જો ધન જનધન અકાઉન્ટ ખોલાવ્યું હશે તો તમને રૂપે કાર્ડ જ મળ્યું છે એ પણ તમે ચેક કરી લેજો એનપીસીના ચેરમેન કોણ છે વિશ્વ મોહન મહાપાત્રા એમડી અને સીઓ છે દિલીપ અસબે અને એનું હેડક્વાર્ટર આવેલું છે મુંબઈ ખાતે હવે ફેક ફટાફટમાં જોઈએ

કરવામાં આવે છે કે કે જો તમારી પાસે કોઈ હોય હોય એટલે શેર શેર તો તમે મૂકી શકો અને શેરના બદલામાં લોન લઈ શકો આ પ્રકારની સુવિધા શરૂ કરી છે શરૂ છે યસ બેંકે શરૂ કરી છે મિત્રો જે હતા જેના જે પ્રકારે સેટિસ્ફેક્શન મળવું જોઈએ સેટિસ્ફેક્શન નથી મળ્યું અને કદાચ તમારા સમાજોમાં કોઈ પણ રીતે કંઈક ને કંઈક ભૂલ હશે તો એના કારણે તમે રાઈટ આન્સર નથી આપી શક્યા તો ચલો તો એકવાર ફરીથી ક્લેરિફાઈ કરીએ કે ક્વેશ્ચન કઈ રીતના છે એરફોર્સ કઈ કંપની અથવા તો સંસ્થા પાસેથી માર્ક વન એ તેજસ વિમાન ખર્ચ છે કોઈ કંપની અથવા તો સંસ્થા પણ હોઈ શકે મહિન્દ્રા રાજપક્ષે શ્રીલંકાના કેટલામી વખતના વડાપ્રધાન બન્યા એટલે કે પોતે જ કેટલામી વખત શપથ લીધા છે હવે કેટલામાં ક્રમના છે કે કેટલામાં છે એ નહીં પરંતુ પોતે જ પોતે જ એક વખત વડાપ્રધાન તરીકે ચૂંટાયા તો એ પર પ્રથમ વખત હશે બીજી વખત એ ના એ ચૂંટાયે એવા તો બીજી વખત હશે એક્ઝામ્પલ તરીકે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ત્યારે પ્રથમ વખત ચૂંટાયા હતા બે હાજર ચૌદમાં ત્યારે પોતે એક વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા ફરીથી પાછા બે હાજર ઓગણીસમાં ફરીથી ચૂંટાયા તો એમણે કેટલામી વખતના શપથ લીધા બીજી વખતના શપથ લીધા વડાપ્રધાન તરીકે તો એ રીતે મહિન્દ્ર પક્ષે શ્રીલંકાના કેટલામી વખતના વડાપ્રધાન તરીકેના શપથ લીધા છે તે તમારા ક્લેરીફાય સાથે આ તમારું ક્લેરીફાય થઈ થઈ ચુક્યું છે તો એ પ્રકારનો એનો પોતે પોતે કેટલામો ક્રમ છે એ જ બતાવવાનું છે વ્યક્તિગત રીતે કેટલામાં છે એ નથી જોયું બટ પોતે જ કેટલા મે વખતના વડાપ્રધાન તરીકેને શપથ લીધા છે ત્રીજું ક્વેશન ભારતનું પ્રથમ ઇલેક્ટ્રિક વાહન પાર્ક કયા રાજ્યમાં બનશે જો અહીંયા ઇલેક્ટ્રિક વાહન પાર્કની વાત કરીએ છે એ કયા રાજ્યમાં બનશે તેનો ક્લેરિક આન્સર આપવાનો છે હાઈ સ્કૂલ એટલે ઉચ્ચ સ્તર ઉચ્ચ સ્તર શિક્ષણમાં કયા વર્ષ સુધીમાં પચાસ ટકા ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો પહોંચવાનું નક્કી કર્યું છે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો એટલે કે સપોર્ટ કે કોઈ સો વ્યક્તિ છે કોઈ વિસ્તારમાં હવે આ હાઇસ્કૂલ સુધીમાં ભણવામાં એટલે કે હાઈસ્કૂલના અભ્યાસ માટે જે સો એ સો વિદ્યાર્થી ભણવા જાય તો એને રેશો એને કહેવાય સો રેશિયો બટ હવે એમાંથી પચાસ વિદ્યાર્થી ભણવા જશે અને પચાસ વિદ્યાર્થી નથી જતા તો એનો રેશિયો કેટલો થઈ ગયો પચાસ ટકા થઈ ગયો ક્લિયર થયું સો વિદ્યાર્થીઓ છે અને સો વિદ્યાર્થીમાંથી વીસ વિદ્યાર્થી જાય છે તો એનો રેશિયો કેટલો થયો છે રેશિયો એકદમ ઓછો થઈ ગયો છે વીસ ટકા થઈ ગયો છે તો આ રેશો આપણે પચાસ ટકા લાવવાનો છે એટલે કે જેટલા પણ વિદ્યાર્થીઓ ભણીને છે અને હાઈસ્કૂલમાં જેને એડમિશન લેવું જોઈએ એ વિદ્યાર્થી હવે કયા વર્ષ સુધીમાં આ ગ્રોસ એન્ડોલમેન્ટ રેશિયોને પચાસ ટકા લઈ જવાનો છે ભારતમાં પ્રથમ ધ્વજવંદન કયા વર્ષે કોના હસ્તે અને ક્યાં કરવામાં આવ્યું હતું જો અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ જે આન્સર લખ્યા છે એ મોટા ભાગના નાઇન્ટીન ફોર્ટી સેવન લખ્યા છે કોઈ ઓગણીસો ને ત્રીસ લખ્યા છે તો આ અને કોઈ ઓગણીસો ઓગણત્રીસ લખ્યા છે આટલા આન્સર નથી આવતા બરાબર આટલા આન્સર નથી આવતા હવે અહીંયા એવું કહેવામાં આવે છે કે ભારતનું પ્રથમ ધ્વજવંદન એ ભારતનું પ્રથમ ધ્વજવંદન એટલે કે આઝાદી પહેલાનું પણ હોઈ શકે અને આઝાદી પછીનું પણ હોઈ શકે ઓગણીસો સુડતાલીસ એ આઝાદીનું છે ઓગણીસો ઓગણત્રીસ ને ત્રીસ એ આઝાદી પહેલાનું છે તો આમાંથી પણ આ ત્રણમાંથી આન્સર નથી આવતો બરાબર આટલી હિન્ટ આપે હવે કદાચ તમારા માટે આ ક્વેશ્ચન અઘરો બન્યો હશે તો એના માટે તમને આ હિન્ટ તો આપી દીધી કે ચલો આ કોઈ ત્રણ આન્સર નથી આવતા ઇવન કે તમારે તારીખની જરૂર નથી યર લખી દેશો તો પણ ચાલશે કોના હસ્તે અને ક્યાં કરવામાં આવ્યું હતું આટલું તમારે આન્સર આપવાનો છે ચલો તો આ પાંચ પ્રશ્નો રાઈટ આન્સર તમારે ફરીથી આપવાના છે ગઈકાલે જે મિત્રોએ આન્સર આપ્યા હતા એના આન્સર આપણે ફરીથી એને એને ઇરેજ કરી દઈએ છીએ આજે ફરીથી તમારે આન્સર આપવાના છે અને ફરીથી આન્સર આપવાના છે કારણ કે કોઈ પાંચે પાંચ પ્રશ્નોનો રાઈટ આન્સર નથી આપ્યો ઇવન કે ચાર પ્રશ્નોનો રાઇટ આન્સર નથી મળ્યા ત્રણ પ્રશ્નોના આન્સર મળ્યા છે રાઈટ બટ એટલા માટે આપણે ફરીથી આ જ ક્વેશ્ચન લેવાના છે અને એના વિશે આપણે ફરીથી પાછા કાલે ડિસ્કસ કરવાના છે તો ચાલો તો મિત્રો આ હતા આજના આપણા અતિ મહત્વના પ્રશ્નો કે જે આવનાર પરીક્ષામાં ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે તેવા ને આપણે ડિસ્કસ કરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ ફોર વોચિંગ બર્ડ્સ કરન્ટ અફેર